नजर करिए समाचार सुपरफास्ट पर। हवे चोमासु नजीक आव्युं छे। 30-31 मे अने 1 जूनना दक्षिण गुजरातमां सामान्य वरसादनी आगाही करवामां आवी छे। अरबी समुद्रमां वेलमार्क लो प्रेशर सर्जायुं छे, जो के केरळना दरिया किनारा नजीक सर्जायेल वेलमार्क लो प्रेशर गुजरात तरफथी फरी ओमान तरफ जशे। तो आ लो प्रेशरने कारणे दरियामां पवननी गति पण तेज थई गई छे, जेना कारणे गुजरातना माछीमारोने दरियो न खेडवानी सूचना आपवामां आवी छे। तेमज माछीमारोए केरळ के कर्णाटकना दरिया किनारा नजीक पण न जवू तेवी सूचना आपवामां आवी छे। आ साथे ज 30-31 मे अने 1 जूनना दक्षिण गुजरातना विस्तारमां सामान्य वरसाद पडशे। अरबी समुद्रमां बे वावाझोडा सर्जाया बाद चोमासाने अनुकूळ परिस्थिति बनी रही छे। तो वड़ी अंडमान निकोबार अने केरळना दरिया किनारा नजीक वरसाद वरसी रह्यो छे, त्यारे केरळमां पण 24 कलाकमां चोमासु बेसी जशे तेवुं हवामान विभागनुं मानवुं छे। राज्यमां गारझाळ गरमीना प्रकोपथी प्रजा परेशान थई छे, त्यारે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું છે, તો ગાંધીનગર અને અમરેલીનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું। વડોદરાનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી અને ડીસાનું મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું। ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે આજકાલ ચાનો કપ પણ 15 રૂપિયે મળે છે, તેવા સમયે સરકાર ગામડામાં 2 રૂપિયે 1000 લીટર પાણી આપી રહી છે, જ્યારે શહેરોમાં 4 રૂપિયે 1000 લીટર પાણી આપે છે। નીતિન પટેલે પાણી વિતરણ અને ચાના કપની તુલના કરતા વિવાદ સર્જાયો છે। અસહ્ય ગરમીથી મનુષ્યોની સાથે વન્ય પ્રાણીઓ પણ પરેશાન છે, ત્યારે સાવજનો એક દુર્લભ વિડીયો સામે આવ્યો છે। ગીરના બોર્ડર વિસ્તારની વાડીમાં પાણી પીવા આવેલ વનરાજાના દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા। આકરા તાપમાં વનરાજા પોતાની તરસ છુપાવતા નજરે ચડ્યા। ધોરણ 10નું પરિણામ 67.50% જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા 1% ઓછું છે। ગત વર્ષનું ધોરણ 10નું પરિણામ 68.24% હતું, ગત વર્ષ કરતા આ વર્ષનું પરિણામ 1% ઓછું આવ્યું છે। એટલું જ નહીં, ગત વર્ષની સરખામણીમાં ગુજરાતીનું પરિણામ સુધરી શક્યું નથી। ગુજરાતી માધ્યમનું 65.16% પરિણામ છે, તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 90.12% જાહેર થયું છે। ૬૩૭૮ વિદ્યાર્થીઓએ આ પરિણામમાં A1 ગ્રેડ મેળવ્યો છે, તો ફરી એકવાર આ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। રાજ્યમાં 72.69 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે, તો 63.73% વિદ્યાર્થીઓ પાસ થયા છે। 80.6% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે, તો 37.35% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે। 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 368 છે। ધોરણ 10નું પરિણામ 65% આવ્યું, તેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ આ વખતે પણ નીચું રહ્યું। શિક્ષણ પ્રધાને નીચા પરિણામ માટે જે તે શાળાના શિક્ષકો અને આચાર્ય પર દોષનો ટોપલો ઢાળી દીધો, જે વિષયના પરિણામ નીચા આવ્યા તે માટે શિક્ષકોની જવાબદારી કહીને તે છટકી ગયા। ગ્રામ્ય વિસ્તારોની કેટલીય એવી શાળા છે જેમાં શિક્ષકો જ નથી, અને છે તો 8-10 વર્ગ સામે માત્ર 1 કે 2 શિક્ષકો હોય છે। કેટલાય વર્ષોથી રાજ્યમાં આચાર્યની ભરતી થઈ જ નથી। ગુજરાતી ભાષા આમ જ હાંસિયામાં ધકેલાતી જાય છે, જે પાછલા 2 વર્ષના પરિણામ સાબિત કરી રહ્યા છે। અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ પરિણામ માટે પુષ્પ આપીને અભિનંદન આપ્યા હતા। એટલું જ નહીં, મેયર ગૌતમ શાહ વિદ્યાર્થિનીઓની ખુશીમાં સામેલ થયા હતા અને તેમની સાથે ગરબા પણ ઘૂમ્યા હતા। સુરતમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઉત્સાહિત વિદ્યાર્થીઓએ ગરબા રમીને પોતાની ખુશીને વ્યક્ત કરી હતી। તો બીજી તરફ વડોદરામાં પણ પરિણામ બાદ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। તો બીજી તરફ અમદાવાદમાં વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયા બાદ ઢોલ નગારા સાથે ઝૂમ્યા હતા।
राजकोट में पण शाळाना ढोल नगाराना ताले विद्यार्थियों सहित शिक्षकों अने वालीओ झूमी उठ्या हता। राजकोट में परिणाम बाद एक शाळा आचार्य खुशी में एटला मग्न बनी गया कि रूपिया वरसाद करी नाख्यो। आचार्य ढोल नगारा वागता ज नोटो उड़ाड़वानी शुरू करी दीधी। बीजी तरफ राजकोट में स्कूल यूनिफॉर्म में ज विद्यार्थी शाळा की बहार गरबा करवा लाग्या हता अने धोरण 10 में सारू परिणाम मेळवानी खुशी दर्शावी हती। धोरण 10 में अभ्यास करती माही शाह नामनी विद्यार्थिनीए मक्कम मनोबळथी सारू परिणाम मेळवी शकाय छे तेवू साबित करी बताव्यू छे। गर्भाशयमां गांठ जेवी गंभीर बीमारी थी पीड़ाती होवा छतां माहीए एक समय ड्रॉप लेवानो विचार कर्यो हतो, जो कि आखरे तेणे परीक्षा आपीने 90% लावी बताव्या। अग्यार वर्षनी उम्रे वीज करंट लागता बन्ने हाथ गुमावी देनार वडोदराना शिवमे धोरण 10 की परीक्षा में 98.53% मेळव्या छे। राइटरनी मदद विना हाथ में पहेरेला मोजा में पेन भरावीने बोर्डनी परीक्षा आपी शिवमे आ जड़हड़ती सफलता हासिल करी छे। सूरतनी ध्रुवी धोरण 10 में 94% मार्क्स लईने आवी छे। ध्रुवीनो परिवार घणो ज गरीब छे अने तेना पिता छेल्ला थोड़ा वर्षोथी मानसिक बीमारी थी पीड़ाय छे। आ तमाम विकट परिस्थिति में पण ध्रुवीए तेनी अभ्यास प्रत्येनी लगन ने जरा पण डगवा न दीधी। धोरण 10 में 2 जुड़वा बहनोए श्रेष्ठ परिणाम मेळव्यु छे। आ बहनोना परिणामनु महत्व एटले वधी जाय छे के परिणामना दिवसे ज तेमनो जन्मदिवस पण छे। जन्मदिवसे तेमने तेमनी मेहनतनु फळ मळता तेमनी खुशी बमणी थई गई। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा अमदावादना 7 ब्रिज फरते रेस्क्यू बोट मुकवामां आवी छे। धोरण 10 की परीक्षा बाद नासीपास थईने विद्यार्थी कोई अगम्य पगलू न भरे ते माटे बचाव माटे आ खास बोट मुकवामां आवी छे। तो वीरजी ठुम्बरना घरे रविवारे भाजप द्वारा विरोध प्रदर्शन करवामां आव्यु हतु, जे मामले कांग्रेसना धारासभ्य वीरजी ठुम्बरे पोलीस कचेरीमां फरियाद नोंधावी छे। तेओએ मांग करी छे के तेमना घरनी सामे देखावो करनारना विरोधमां पोलीस कार्यवाही करे। त्यारे वीरजी ठुम्बरे भाजप द्वारा कांग्रेसने पीठ कहेवा पर पलटवार कर्यो हतो। तेओએ जणाव्युं के आ विवादनी शरूआत भाजप द्वारा करवामां आवी छे, जेथी आ मामले जीतु वाघाणी पाटीदार समाजनी माफी मांगे। वीरजी ठुम्बरना पलटवार बाद भाजपना प्रदेश अध्यक्ष जीतू वाघाणीए प्रतिक्रिया आपी छे। तेओએ जणाव्युं छे के पाटीदार समाज कोईनी जागीर नथी, कांग्रेस लोकोने गैरमार्गे दोरवानुं काम करी रही छे। महापंचायत पाटीदारोनी नहीं परंतु कांग्रेसनी हती। तो बीजी तरफ राजकोटमां कांग्रेसना धारासभ्य वीरजी ठुम्बरनो विरोध करायो छे। वीरजी ठुम्बरे भाजप अध्यक्ष जीतु वाघाणीनी माताने लईने उच्चारेला विवादित शब्दोने लईने भाजप महिला मोर्चा द्वारा वीरजी ठुम्बरना पुतळाने बूट चप्पलनो हार पहेरावीने विरोध नोंधावायो हतो। कांग्रेसना धारासभ्य वीरजी ठुम्बर द्वारा भाजप प्रदेश प्रमुखनी माता सामे बोलायेला अपशब्दोने लईने भाजप महिला मोर्चा द्वारा देखावो करवामां आव्या हता। उधना दरवाजा पासे महिला मोर्चानी महिलाओं द्वारा वीरजी ठुम्बरना पुतळाने चप्पलथी मार मारीने विरोध दर्शावायो हतो। नायब मुख्यप्रधान नितिन पटेले वीरजी ठुम्बरे जीतू वाघाणी अंगे करेला निवेदनने वखोड़ता आ निवेदनने निम्न कक्षानुं निवेदन गणाव्युं हतुं। तेमणे जणाव्युं के सस्ती प्रसिद्धि माटे अपायेल आ निवेदन सामे एक्शन लेवाने बदले कांग्रेस ठुम्बरने छावरी रही छे। भाजप द्वारा समग्र देश में बूथ चलो अभियान नो प्रारंभ करवामां आव्यो छे। आ कार्यक्रम अंतर्गत भाजप प्रदेश प्रमुख जीतू वाघाणीए अमदावाद ना वाल्मीकि वास में बूथ चलो अभियान नो प्रारंभ करावियो हतो अने राज्यनी विविध योजनाओ अंगे माहितगार कर्या हता। भावनगर में विविध संस्थाओ अने उद्योगपतिओने आपवामां आवेली गौचरनी जमीन परत लेवानी मांग साथे मालधारी समाजे भावनगरथी आंदोलनना श्री गणेश कर्या छे। आंदोलनने राज्यव्यापी बनावी जरूर पड़े विधानसभानो घेराव करवानी चीमकी पण उच्चारी छे। पाटणनी कलेक्टर कचेरी खाते खेडूतोए विरोध दर्शाव्यो छे।
अड़िया गामे बोर फेल थई जता खेडूतोए विरोध नोंधाव्यो हतो। खानगी कंपनी द्वारा ड्रिलिंग कामगीरी में ब्लास्ट थयो होवानो आरोप पण खेडूतोए कर्यो हतो। कलेक्टर ने आवेदन पत्र आपीने योग्य तपास करी मांग वर्तर चुकवानी मांग करी छे। મહેસાણાના ખેરાલુમાં એપીએમસી ખાતે સરકાર દ્વારા ચણાની ખરીદી શરૂ કરાઈ છે। ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર શરૂ કરાતા છેવાડાના ખેડૂતોને ચણાના વેચાણમાં સારો લાભ થયો છે। ખેડૂતોને ઘર આંગણે 880 રૂપિયા ભાવ મળતા થયા છે। આણંદ જિલ્લામાં જન ઔષધિ યોજના અંતર્ગત શરૂ થયેલા 5માંથી 2 જેનરેટિક સ્ટોરને ખંભાતી તાળા વાગી ગયા છે। દવાનો સમયસર જથ્થો ઉપલબ્ધ ન કરાતો હોવાની ફરિયાદ સાથે આ સ્ટોર બંધ કરી દેવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ભુજમાં અદાણી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે 3 સભ્યોની ટીમ આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપી ચૂકી છે। પ્રાથમિક રિપોર્ટમાં કોઈ જવાબદાર ન હોવાનું જણાવાયું છે। રિપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરશે। રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે। ડીજીપી શિવાનંદ ઝાએ 5 વર્ષથી એક જ જગ્યા પર રહેલ પોલીસકર્મીની બદલીના આદેશ કર્યા છે। જો કે જે કર્મચારીઓના સંતાન ધોરણ 10-12 અને કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેમને 1 વર્ષની છૂટ મળશે। ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 77.38 અને ડીઝલનો ભાવ 74.17 રૂપિયા છે, તો સુરતમાં પેટ્રોલ 77.31 અને ડીઝલ 74.11 રૂપિયે લીટર મળી રહ્યું છે। રાજકોટમાં પેટ્રોલ 77.27 અને ડીઝલ 74.7 રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે। મોંઘવારીનો માર સામાન્ય પ્રજા પર પડી રહ્યો છે, પરંતુ સતત વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ હવે આસમાને પહોંચ્યા છે। અમદાવાદમાં પેટ્રોલના ભાવ 77.38 રૂપિયા થઈ ગયા છે, તો ડીઝલના ભાવ પણ 74.17 રૂપિયે થયા છે, ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જામનગરમાં યુવા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બાઇકોને પાર્ક કરીને યુવા કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડીકેવી રોડ પર ચક્કાજામ કર્યો હતો। સાથે જ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી। પેટ્રોલના વધતા ભાવોથી પ્રજા પરેશાન બની છે, ત્યારે એક ભાઈએ તેનો ઉકેલ શોધી કાઢ્યો છે અને તેનો વિડીયો વાયરલ પણ કર્યો છે। આ બાઇક એક્સિલેટરથી નહીં બલકે પેન્ડલથી ચાલે છે। પેટ્રોલના ભાવ આસમાને છે ત્યારે બાઇકને સાયકલ બનાવવા સિવાય કોઈ જ આરો નથી રહ્યો। બાઇકને સાયકલમાં ફેરવીને આ ભાઈ જાણે બાઇકને પેન્ડલ ન મારીને સરકારને તમાચો મારી રહ્યા છે કે જુઓ સાયકલ પરથી બાઇક પર આવેલો વિકાસ ફરી બાઇક પરથી સાયકલ પર આવી ગયો છે। શું આ જ છે સામાન્ય માણસના અચ્છે દિન? ભરૂચના ભાડભૂત ગામે 2 યુવાનો પર ટોળાએ હુમલો કર્યો છે। અંગત અદાવતમાં આ મારામારી થઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, તો આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે। બનાસકાંઠાના ડીસાના નાની ભાખર ગામે કોળી યુવકો પર થયેલા અત્યાચારનો વિડીયો વાયરલ થયો છે। 3 યુવકોએ ફેસબુક પર રોયલ, ક્ષત્રિય અને બાપુ નામના શબ્દો લખ્યા હતા, જેનાથી વિવાદ થયો હતો। બાદમાં 3 યુવકોને જાહેરમાં માફી મંગાવાઈ હતી। બિટકોઇન તોડ મામલે હવે નવો વળાંક આવ્યો છે। સોનેશ નામના વ્યક્તિએ શૈલેષ ભટ્ટ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં કેટલાક સંતો શૈલેષ ભટ્ટ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે। બિટકોઇનની સાથે 13.75 કરોડની જમીનનું કૌભાંડ હોવાનું જણાવાયું છે। શગુન ગ્રુપ દ્વારા 200 કરોડનું ફુલેકું ફેરવનાર આરોપી મનીષ શાહ અને ગીતા શાહને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં સીઆઈડી ક્રાઇમે વધુ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે કોર્ટે માન્ય નહોતી રાખી અને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા। સુરતમાં કિમ કોઠવા દરગાહ પાસે 2 બાળકીઓનું બલિ ચડાવવા માટે અપહરણ કરાયું હતું, જે અંગે સ્થાનિકોને જાણ થતા અપહરણકારોને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો।
બાળકીઓનું અપહરણ કરનાર મહારાષ્ટ્રમાં વોન્ટેડ આરોપી બબન પાવરાએ અગાઉ પોતાના બાળકની પણ બલી માટે હત્યા કરી હતી. અમદાવાદની એક મહિલા સંતોષબહેને અમદાવાદ કચેરી પરથી પાસપોર્ટ નહીં મળવાના કારણે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કર્યું છે અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. પાસપોર્ટ વિભાગની ભૂલને કારણે પાસપોર્ટમાં યુપીના સ્થાને રાજસ્થાન લખવામાં આવ્યું છે. આ મહિલાની બંને કિડની ફેલ છે, તેથી સારવાર માટે સ્પેન જવાનું છે અને છેલ્લા 8 મહિનાથી તે હેરાન થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. ધાનેરામાં તસ્કરોએ જૈન દેરાસર સહિત 3 સ્થળો પર હાથફેરો કર્યો છે. તસ્કરો જૈન દેરાસર બહાર મૂકેલી દાન પેટી ઉઠાવી ગયા હતા, સાથે જ એક બંધ મકાનમાં પણ ચોરી કરી હતી. જતા જતા તસ્કરો એક મોટરસાયકલ પણ ઉઠાવી ગયા હતા. વલસાડના પારડીના ઉદવાડા ગામ નજીક ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ટ્રેન નીચે આવી જવાથી મોત નીપજ્યું છે. વિદ્યાર્થી રિપીટ પરીક્ષામાં પણ નાપાસ થવાને કારણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની ચર્ચા છે. પાલનપુરના ગોળા ગામમાં 3 મહિના પૂર્વે આત્મહત્યા કરનાર 30 વર્ષના યુવકની દફનવિધિ કરવામાં આવી હતી, પરંતુ અચાનક યુવકના પરિવારને 3 મહિના બાદ હત્યાની આશંકા જતા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે. મોતનું સાચું કારણ તો હવે પીએમ બાદ જ બહાર આવશે. ભરૂચમાં જંબુસરના કાવી રોડ પર એક કાર પલટી ખાઈ ગઈ હતી અને કારમાં સવાર 6 લોકોને ઈજા પહોંચી છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાવી કંબોઈ મંદિર જતા સમયે આ કારને અકસ્માત મળ્યો હતો. દાહોદના લીમખેડામાં મંગલ મહુડી પાસેના ઓવરબ્રિજ પરથી એક ટેન્કર બંધ મકાનમાં ઘૂસી આવ્યું હતું. ઘટનામાં ટેન્કર ચાલક સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો મકાનમાં કોઈ હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. અમદાવાદમાં બેકરી ઉત્પાદન કરતા એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બેકરીમાં બનતી ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. સ્વચ્છતાના અભાવે એકમને નોટિસ પણ આપવામાં આવી છે. ખાદ્ય પદાર્થના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં દરોડો પાડીને 700 કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નિકાલ કર્યો છે. આ અખાદ્ય કેરીને પાંજરાપોળમાં દાનમાં આપી દેવાઈ હતી. વલસાડના એક આંબાનો હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ થયો છે. 1300 વર્ષથી પણ વધુ જૂના આ આંબાની શાખાઓ જમીનને સમાંતર વિકાસ પામે છે. આ આંબાની ડાળીઓ જમીનમાં જાય છે અને ફરી જમીનમાંથી નવા આંબા સ્વરૂપે બહાર આવે છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મને આપશો રજા. નમસ્કાર.